विद्यार्थी मित्रों, धोरण चार गुजराती में आपणे गुजरातीना प्रोजेक्टनी अंदर खूब ज सरस जे पांच प्रोजेक्ट छे तेनी आपणे वात करवाना छे। एमां छे हेमय, बीजू छे माही, सुमेघ, श्लोका अने मनाल। आम तो बधा ज विद्यार्थीओए खूब सारो एवो प्रयत्न कर्यो छे, परंतु आटला कोरोनाना टाइममां घरे बैठा बैठा तमे आटलू सरस रीते वर्क कर्यु छे ए बदल थैंक यू सो मच। बहु ज सरस प्रोजेक्ट बनाव्यो छे। एमां छे हेमय के जेनी हेन्डराइटिंग पण खूब ज सरस छे, चित्रने मूक्यु छे, चित्र परथी ज जे प्रश्नो बने छे ए सुंदर रीते दर्शावेला छे કે ચિત્રમાં કેટલા વૃક્ષ છે, કેટલાથી વાક્યો બનાવ્યા છે અને દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે લખેલી છે। એના પછી છે મનાલ, મનાલનો પ્રોજેક્ટ પણ ખૂબ સરસ છે, હેન્ડરાઇટિંગ બહુ સારા છે, સરસ રીતે પ્રોજેક્ટ લખેલો છે। એના પછી માહી, સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે, એ જ રીતે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ પણ ખૂબ વ્યવસ્થિત રીતે લખેલા છે। એના પછી શ્લોકા, શ્લોકાનો પ્રોજેક્ટ પણ બહુ સરસ છે, ચિત્રના આધારે પ્રશ્નો બનાવીને લખેલ છે। તેના પછી છે સુમેઘ, સુમેઘે પણ સરસ રીતે ચિત્ર ચિપકાવ્યું છે, એની સાથે સાથે સરસ અક્ષરોમાં સરસ રીતે જે મેં જે રીતે કીધું હતું એ જ રીતે પ્રશ્નો બનાવીને લખેલ છે। તો આ પાંચ છોકરાઓએ ખૂબ વ્યવસ્થિત અને સુંદર રીતે પ્રોજેક્ટ કાર્ય કરેલું છે। વિદ્યાર્થી મિત્રો, તમને બધાને થેન્ક યુ સો મચ કે આટલા પેન્ડેમિક ટાઈમની અંદર આટલો સરસ પ્રોજેક્ટ તમે બનાવ્યો। આમ તો બધા જ વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે પ્રયત્ન કરેલો છે, પણ આ પાંચ પ્રોજેક્ટ એવા છે કે જેમાં જોડણી આધારિત કોઈ ભૂલો નથી, તેમના અક્ષરની હેન્ડરાઇટિંગ બહુ સરસ છે, પ્લસ એમને જે પ્રશ્નો બનાવ્યા છે એ ખૂબ જ તાર્કિક અને સુવ્યવસ્થિત છે। એના આધારે મેં આ પાંચ પ્રોજેક્ટ અલગ કાઢેલા છે। હેલો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ ફોર્થ હિન્દી મેં હિન્દી કે જો સબસે અચ્છે પાંચ પ્રોજેક્ટ હૈ ઉસકી મેં આજ બાત કરને વાલી હું। તો ઉસમે એક ફર્સ્ટ મોક્ષા કા પ્રોજેક્ટ હૈ, ઉસકે બાદ મોક્ષા ને બહુત અચ્છી તરીકે સે હિન્દી કા પ્રોજેક્ટ બનાયા હૈ, ઉસકે બાદ હૈ મંથન, મંથન કે બાદ હૈ માહી, ઉસને ગુજરાતી કા પ્રોજેક્ટ ભી અચ્છા કિયા હૈ, હિન્દી કા ભી બહુત અચ્છા કિયા હૈ, ઉસકે બાદ હૈ હિતાશ્રી ઓર હૈ દક્ષ। તો ઇન સારે લોગોને બહુત અચ્છા પ્રોજેક્ટ બનાયા હૈ। વિદ્યાર્થી મિત્રો, મેને આપકો મેં આપકો ઇસ પ્રોજેક્ટ કે અંદર દિખા દઉં કે ઇન લોગોને કેસે લિખા હુઆ હૈ। જો મેને આપકો પ્રોજેક્ટ કે વિષય મેં બતાયા થા કે ફૂલો ગાર્ડન મેં જો ફૂલ દિખતે હૈ ઉનકે બારે મેં માહિતી હમે લિખની હૈ, ઇન્ફોર્મેશન લિખની હૈ, તો બહુત અચ્છી તરીકે સે યહાં સે અચ્છી તરીકે ફૂલો કો ચિપકાયા ગયા હૈ ઓર લિખા ગયા હૈ। એસે હી સભી વિદ્યાર્થીઓને, કાફી સારે વિદ્યાર્થીઓને અચ્છા કિયા હૈ, લેકિન ઇન યે પાંચ જો પ્રોજેક્ટ હૈ વો બહુત અચ્છી તરીકે સે ઉન્હોને ઉસકે પિક્ચર ભી ચિપકાએ હૈ અચ્છી તરીકે સે, ઉનમે યે ફૂલો કે બારે મેં ઇન્ફોર્મેશન ભી બહુત અચ્છી તરીકે સે લિખી હૈ। તો યે બહુત હી અચ્છી તરીકે સે લિખા ગયા પ્રોજેક્ટ હૈ। ઉસકે બાદ હૈ યે દક્ષ કા પ્રોજેક્ટ, ઉસને ભી બહુત અચ્છી તરીકે સે બનાયા હૈ, અચ્છી તરીકે સે સારે જો ગાર્ડન મેં દિખતે હૈ વો ફૂલ ચુન ચુન કે અચ્છી તરીકે સે ફોટો ચિપકાયા હૈ ઓર હેન્ડરાઇટિંગ ભી બહુત હી અચ્છી હૈ ઓર અચ્છી તરીકે સે પ્રોજેક્ટ લિખા હૈ। ઉસકે બાદ હૈ મંથન કા પ્રોજેક્ટ, મંથન ને ભી અચ્છી તરીકે સે લિખા હૈ। ઉસકે બાદ હૈ હિતાશ્રી કા પ્રોજેક્ટ, જિસને બહુત હી કલરફુલ બનાયા હૈ, यहाँ पे उसने फूल चिपकाए हैं। उसके बाद अच्छा डेकोरेशन भी किया है और उसमें जो इन्फॉर्मेशन भी लिखी है वो भी बहुत अच्छी लिखी है। तो ये हिंदी के जो पांच प्रोजेक्ट है उन बच्चों के नाम जो मैंने आपको बताए कि उन्होंने बहुत अच्छे से प्रोजेक्ट बनाया है,
तो फोर्थ ही के सारे बच्चों ने अच्छा प्रयास किया है, लेकिन ये जो बच्चे हैं इन्होंने हैंडराइटिंग है या फिर हिंदी में जो शुद्ध भाषा में कैसे लिखते हैं वो अच्छी तरह से लिखा है, और फूलों का भी जो चित्र है वो अच्छी तरीके से चिपकाया है और अच्छी तरीके से प्रोजेक्ट बनाया है। तो थैंक यू एवरीवन। Hello students, this is regarding your English project. The project comprised of a comprehension and story writing. Some hints were given to frame a proper story. Most of you have presented your project very nicely. Some of you have written correct answers and you have also framed a proper story. Here I have selected some of their projects. Just have a look at these. Thank you. Fourth standard students, in maths project, I explained you have to make one rangoli type shape by using the geometrical shapes. And in that work, some students have done nicely. They have made a nice rangoli. And those five best projects we are sharing with you. Some students have drawn in good manner, but what they have done, they have drawn only and then colored. But I told you have to make rangoli. That means you have to cut the shapes and then paste or join. In this way, the beautiful rangoli can be seen. So next time, I hope you all will do the work in better way. So, you can see if how nicely they have chosen the colors and squares, pentagon, hexagon. So you all can do this work. Okay? Thank you.